નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 10 સૂર્યમંડળ વિશે આપણે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ સૂર્યમંડળ. સૂર્યમંડળ કોને કહેવાય? તો આપણે જોઈએ સૂર્ય, 8 ગ્રહો અને તેમના ઉપગ્રહો, પૂંછડિયા તારા તરીકે ઓળખાતા ધૂમકેતુઓ, ખરતા તારા તરીકે ઓળખાતી ઉલ્કાઓ અને લઘુ ગ્રહો વડે સૂર્યમંડળ રચાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂર્યમંડળમાં શું છે? તો સૂર્ય છે, 8 ગ્રહો છે. અહીંયા જો 8 ગ્રહો, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન, એ 8 ઉપગ્રહો અને તેમના એ 8 ગ્રહો છે અને તેમના ઉપગ્રહો પણ છે. પૂંછડિયા તારા તરીકે ઓળખાતા ધૂમકેતુ, ખરતા તારા તરીકે ઓળખાતી ઉલ્કાઓ અને લઘુ ગ્રહો, આ બધા વડે જે રચાય છે એને શું કહેવાય? સૂર્યમંડળ કહેવાય છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આ ચિત્રમાં અહીંયા સૂર્ય બતાવે છે. જોયો સૂર્ય? અને આ છે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, એ આપણા 8 ગ્રહો છે સૂર્યમંડળના. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો નીચે જોઈએ સૂર્ય અને ગ્રહો વિશેની માહિતી. તો આપણે ગ્રહોમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન સૂર્યમંડળના 8 ગ્રહો છે. બધા ગ્રહોમાંથી બુધ અને શુક્ર પૃથ્વી કરતાં સૂર્યથી વધારે નજીક આવેલા છે. તો આ બધા જે 8 ગ્રહો છે એમાં વિદ્યાર્થી મિત્રો બુધ અને શુક્ર એ પૃથ્વી કરતાં સૂર્યથી નજીક આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો બાકીના ગ્રહો પૃથ્વી કરતાં સૂર્યથી વધારે દૂર આવેલા છે. બુધ અને શુક્ર ઉપગ્રહો ધરાવતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, બુધ અને શુક્ર છે એ પૃથ્વીથી વધારે નજીક સૂર્યની આવેલા છે અને બીજા બાકીના ગ્રહો જે છે, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, એ પૃથ્વી કરતાં સૂર્યથી વધારે દૂર આવેલા છે અને બુધ અને શુક્ર ઉપગ્રહો ધરાવતા નથી. અન્ય 6 ગ્રહોને ઉપગ્રહો છે. બુધ અને શુક્ર છે એ વિદ્યાર્થી મિત્રો ઉપગ્રહો ધરાવતા નથી અને બાકીના જે 6 ગ્રહો છે એ ઉપગ્રહો ધરાવે છે. બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. આ બધા ગ્રહો જે છે 8, એ આ સૂર્યની આસપાસ ફરે છે. તેમના સૂર્યની આસપાસ ફરવાના નિશ્ચિત માર્ગને કક્ષા કહે છે. તારા ચમકતા દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તારા જોઈએ છીએ, આપણને કેવા દેખાય છે? ચમકતા. તો અહીંયા ચિત્રમાં પણ તમે જુઓ, આ બધા તારા તમને ચમકતા દેખાય છે. પરંતુ ગ્રહો સ્થિર પ્રકાશ આપે છે. ગ્રહો જે છે એ સ્થિર પ્રકાશ આપે છે. તારા સ્વયં પ્રકાશિત છે. તારા છે વિદ્યાર્થી મિત્રો એ સ્વયં એટલે પોતે જ પ્રકાશ આપે છે. જ્યારે ગ્રહો સૂર્યના પ્રકાશથી ચમકે છે, જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણા 8 ગ્રહો છે એ સ્વયં પ્રકાશિત નથી, એ સૂર્યના પ્રકાશથી ચમકે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો બુધ ગ્રહ. તો પહેલો છે, એ કયો ગ્રહ છે વિદ્યાર્થી મિત્રો? બુધ. તો આપણે જોઈએ બુધ ગ્રહ વિશેની માહિતી. તો બુધ તે 8 ગ્રહોમાં સૌથી નાનો ગ્રહ છે. તે સૂર્યની સૌથી નજીક આવેલો છે. તો આ બુધ ગ્રહ છે વિદ્યાર્થી મિત્રો, બધા 8 ગ્રહો છે એમાં સૌથી નાનો ગ્રહ છે અને સૂર્યની સૌથી નજીક આવેલો છે. તે પૃથ્વી કરતાં નાનો છે. બુધ સૂર્યોદયના થોડા સમય પહેલાં પૂર્વમાં બુધ ગ્રહ છે એ સૂર્યોદયનો સમય હોય ત્યારે તેના થોડા સમય પહેલાં પૂર્વમાં દેખાય છે અને સૂર્યાસ્તના થોડા સમય પછી ક્યાં દેખાય છે? તો પશ્ચિમમાં દેખાય છે. તો આ જુઓ વિદ્યાર્થી મિત્રો, આ કયો ગ્રહ છે? બુધ ગ્રહ છે. હવે જોઈએ બીજો શુક્ર ગ્રહ. તે સૂર્યનો બીજા ક્રમનો નજીક આવેલો ગ્રહ છે. આ શુક્ર છે એ સૂર્યનો બીજા ક્રમનો નજીક આવેલો ગ્રહ છે.
તે રાત્રે આકાશમાં બધા તારા અને ગ્રહો કરતાં તેજસ્વી દેખાય છે. આ જે વિદ્યાર્થી મિત્રો શુક્ર ગ્રહ છે એ રાત્રે આકાશમાં બધા તારા અને ગ્રહો કરતાં સૌથી વધુ તેજસ્વી દેખાય છે. શુક્ર સૂર્યમંડળમાં સૌથી ઉષ્ણ અને સૌથી તેજસ્વી છે. તો આ શુક્ર ગ્રહ છે વિદ્યાર્થી મિત્રો એ સૂર્યમંડળમાં સૌથી ઉષ્ણ એટલે તે ગરમ અને સૌથી તેજસ્વી એટલે કે સૌથી વધારે પ્રકાશિત દેખાય છે. તે સવારનો તારો તરીકે ઓળખાય છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સવારનો તારો તરીકે કયો ગ્રહ ઓળખાય? તો શુક્ર. આ ગ્રહ છે એ શુક્ર ગ્રહ છે. હવે જોઈએ આગળ ત્રીજો પૃથ્વી. સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા ગ્રહો પૈકી એક પૃથ્વી છે. સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા ગ્રહો પૈકી એક પૃથ્વી છે વિદ્યાર્થી મિત્રો. તે અન્ય ગ્રહોની જેમ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે. બધા ગ્રહોની જેમ પૃથ્વી પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે. તેની ઉપર પાણી અને વાતાવરણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ પૃથ્વી ગ્રહ પર પાણી અને વાતાવરણ છે. જીવન જીવવા માટે બધી જ રીતે અનુકૂળ હોય તેવો કદાચ એકમાત્ર ગ્રહ પૃથ્વી છે. તેને ચંદ્ર નામનો એક ઉપગ્રહ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું છે કે જીવન જીવવા માટે બધી જ રીતે અનુકૂળ હોય તેવો એકમાત્ર ગ્રહ કયો છે? તો પૃથ્વી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધા કયા ગ્રહ પર રહીએ છીએ? પૃથ્વી ગ્રહ પર. તો આપણા પૃથ્વી ગ્રહ પર પાણી અને વાતાવરણ છે જ ને વિદ્યાર્થી મિત્રો. તો અને આપણે બધા પૃથ્વી ગ્રહ પર રહીએ છીએ એટલે જ કીધું છે કે જીવન જીવવા માટે બધી જ રીતે અનુકૂળ ગ્રહ કયો છે? પૃથ્વી. અને પૃથ્વીને એક ચંદ્ર નામનો ઉપગ્રહ છે. હવે તો જો વિદ્યાર્થી મિત્રો આ ગ્રહ છે પૃથ્વી ગ્રહ છે. આગળ જોઈએ ચાર મંગળ. તે લાલાસ પડતા કિરણો સાથે ચમકતા તારા જેવો દેખાય છે. કેવો દેખાય છે? તો લાલાસ પડતા કિરણો સાથે ચમકતા તારા જેવો. તે લાલ ગ્રહ છે. મંગળ એ કેવો ગ્રહ છે વિદ્યાર્થી મિત્રો? લાલ ગ્રહ. જુઓ તમે અહીંયા લાલ દેખાય છે ને તમને. તો આગળ છે યુદ્ધના રોમન દેવતાના નામ પરથી તેનું પશ્ચિમી નામ માર્સ પડ્યું છે. મંગળ ઉપર જ્વાળામુખીઓ છે. તેને નાના બે ઉપગ્રહો છે. મંગળ અન્ય ગ્રહો કરતાં વધારે આપણી પૃથ્વી જેવો લાગે છે. મંગળ ઉપર શું છે વિદ્યાર્થી મિત્રો? તો જ્વાળામુખીઓ છે અને તેને બે નાના ઉપગ્રહો છે. અને મંગળ એ અન્ય ગ્રહો કરતાં કયા ગ્રહ જેવો લાગે છે? તો આપણે પૃથ્વી ગ્રહ જેવો લાગે છે. તો હવે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો ગુરુ. તો ગુરુ એ વિશાળ ગ્રહ છે. કેવો છે? વિશાળ, મોટો. તે સૂર્યમંડળના બધા ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ છે. વિશાળ એટલે મોટો થાય. તો વિદ્યાર્થી મિત્રો સૂર્યમંડળના બધા ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. તે પૃથ્વી કરતાં લગભગ 1300 ગણો મોટો છે. પૃથ્વી કરતાં કેટલો મોટો છે ગુરુ ગ્રહ? તો 1300 ગણો. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ બધા ગ્રહો ખડકના સખત દડા એટલે કે ગોળા છે. પણ ગુરુ વાયુઓના ઘટ વાદળો દ્વારા ચોત્ર ફેલાયેલો પ્રવાહીનો મોટો દડો એટલે કે ગોળો છે. તો અહીંયા જુઓ તમે આ ગ્રહ છે ગુરુ ગ્રહ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના ગ્રહ વિશે જોઈએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો ગ્રહ કયો? શનિ. ઘણા વલયોવાળો ગ્રહ છે. શનિ એ કેવો ગ્રહ છે? તો ઘણા વલયવાળો. શનિ સૂર્યથી છઠ્ઠા ક્રમનો ગ્રહ છે. શનિ એ સૂર્યથી છઠ્ઠા ક્રમનો ગ્રહ છે. તે ગુરુ પછી બીજા ક્રમનો વિશાળ ગ્રહ છે. ગુરુ પછી બીજા ક્રમનો વિશાળ ગ્રહ કયો છે? તો શનિ. તે પૃથ્વી કરતાં લગભગ 800 ગણો મોટો છે. કેટલો મોટો છે શનિ ગ્રહ પૃથ્વી કરતાં? તો 800 ગણો. આ ગ્રહની આસપાસ 7 વલયો છે. આ વલયો બરફના અબજો ટુકડામાંથી રચાયા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ 7 યુરેનસ. તે સૂર્યથી 7મા ક્રમનો ગ્રહ છે. તે ખડકોના કેન્દ્રીય ભાગ ઊંડા સમુદ્ર દ્વારા ચોત્ર ફેલાયેલ અને વાયુઓના ઘટ વાદળોના આચ્છાદાનથી બનેલો છે. તો આ જે યુરેનસ ગ્રહ છે સૂર્યથી કયા ક્રમનો છે? તો
સાતમા ક્રમ અને તે ખડકોના કેન્દ્રીય ભાગ ઊંડા સમુદ્ર દ્વારા છોત્ર ફેલાયેલ અને વાયુઓને ઘટ વાદળોના આચ્છાદનથી બનેલો છે. યુરેનસ દૂરબીન દ્વારા શોધાયેલો પ્રથમ ગ્રહ છે. તેને આશરે 15 ઉપગ્રહો છે. યુરેનસ એ દૂરબીન દ્વારા પ્રથમ શોધાયેલો ગ્રહ છે વિદ્યાર્થી મિત્રો, અને તેને આશરે કેટલા ઉપગ્રહો છે? તો 15. તો આ જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે યુરેનસ ગ્રહ. હવે જોઈએ 8 નેપ્ચ્યુન. તે સૂર્યથી 8મા ક્રમનો ગ્રહ છે. આ નેપ્ચ્યુન એ સૂર્યથી કયા ગ્રહ ક્રમનો છે? તો 8મા ક્રમનો, એટલે કે છેલ્લો ગ્રહ છે. સમુદ્રના રોમન દેવતાના નામ પરથી તેનું પશ્ચિમી નામ પડ્યું છે. સમુદ્રના જે રોમન દેવતાના નામ પરથી તેનું પશ્ચિમી નામ પડ્યું છે. તે પૃથ્વી કરતાં લગભગ 50 ગણો મોટો છે. તેને 8 ઉપગ્રહો છે. પૃથ્વી કરતાં કેટલો મોટો છે નેપ્ચ્યુન ગ્રહ? તો 50 ગણો. અને તેને કેટલા ઉપગ્રહો છે વિદ્યાર્થી મિત્રો? તો 8. તો આ ગ્રહ છે એ નેપ્ચ્યુન ગ્રહ છે અને તે સૂર્યનો સૌથી છેલ્લો આવેલો ગ્રહ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય જોઈએ. તો જોઈએ નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયમાં શું કીધું છે? ખોટો શબ્દ હોય વાક્યમાં એના પર છેકો મારવાનો છે અને આપણે સાચું વાક્ય બનાવવાનું. તો જોઈએ આપણે પહેલું, સમુદ્રના રોમન દેવતાના નામ પરથી. અહીંયા મંગળ અને નેપ્ચ્યુન બે શબ્દો આપે છે, ગ્રહનું નામ પડ્યું છે. તો સમુદ્રના રોમન દેવતાના નામ પરથી કયા ગ્રહનું નામ પડ્યું છે? નેપ્ચ્યુન. તો અહીંયા આપણે નેપ્ચ્યુન શબ્દ રાખીશું અને મંગળ એ ખોટો શબ્દ છે, તો એના પર વિદ્યાર્થી મિત્ર આપણે છેકો મારીશું. તો આપણું સાચું વાક્ય બની ગયું. બીજું જોઈએ, ગ્રહો અને તારા સ્વયં પ્રકાશિત છે. તો સ્વયં પ્રકાશિત ગ્રહો છે કે તારા? શું આવશે વિદ્યાર્થી મિત્રો? તારા. તારા એ સ્વયં પ્રકાશિત છે. તો ગ્રહો એ ખોટો શબ્દ છે, આપણે એના પર છેકો માર્યો. ત્રીજું, બુધ અને શુક્ર સૌથી નાનો ગ્રહ છે. તો બુધ અને શુક્ર બંનેમાંથી કયો સૌથી નાનો ગ્રહ છે વિદ્યાર્થી મિત્રો? બુધ એ નાનો છે. તો આપણે શુક્ર એ ખોટો શબ્દ છે, તેના પર છેકો માર્યો અને સાચું વાક્ય બની ગયું આપણું. ચાર, ગુરુ અને શનિ સૌથી મોટો ગ્રહ છે. તો ગુરુ અને શનિ બંનેમાંથી સૌથી મોટો ગ્રહ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, આવશે ગુરુ એ સૌથી મોટો ગ્રહ છે. તો શનિ શબ્દ ખોટો છે, એના પર આપણે છેકો માર્યો. પાંચ, શુક્ર અને મંગળ લાલ ગ્રહ તરીકે જાણીતો છે. તો વિદ્યાર્થી મિત્રો, કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે જાણીતો છે? મંગળ. તો આપણે શુક્ર શબ્દ ખોટો છે, એના પર છેકો મારીશું. છ, સૂર્યમંડળમાં 9-8 ગ્રહો છે. કેટલા ગ્રહો છે? આપણે કેટલા ગ્રહો વિશે શીખી ગયા? 8. તો અહીંયા 9 શબ્દ ખોટો છે, આપણે એના પર છેકો મારીશું. 7, બધા ગ્રહો સૂર્યની અને તારાની આસપાસ ફરે છે. તો બધા ગ્રહો એ શાની આસપાસ ફરે છે વિદ્યાર્થી મિત્રો? સૂર્યની. તો અહીંયા તારા શબ્દ એ ખોટો છે, તો એના પર આપણે છેકો મારીશું. 8, બુધ પૃથ્વી સૂર્યની સૌથી નજીક આવેલો ગ્રહ છે. તો સૂર્યની સૌથી નજીક આવેલો ગ્રહ કયો છે વિદ્યાર્થી મિત્રો? બુધ. તો અહીંયા પૃથ્વી શબ્દ એ ખોટો છે, અહીંયા આપણે એના પર છેકો મારીશું. 9, પૃથ્વીને મંગળને એક ઉપગ્રહ છે. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીને એક ઉપગ્રહ છે, અહીંયા મંગળ શબ્દ ખોટો છે, તો એના પર આપણે છેકો માર્યો અને સાચું વાક્ય બનાવ્યું. 10, યુરેનસ નેપ્ચ્યુન સૂર્યથી સૌથી છેલ્લો આવેલો ગ્રહ છે. તો સૂર્યની સૌથી છેલ્લે આવેલો ગ્રહ કયો? તો નેપ્ચ્યુન. તો આપણે યુરેનસ શબ્દ ખોટો, એના પર છેકો મારીશું અને સાચું વાક્ય બનાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય પણ પૂરું થયું. તો તમારે વિદ્યાર્થી મિત્રો આ પાઠનું હોમવર્કમાં સ્વાધ્યાય લખવાનું છે. આ જે વાક્ય છે એમાં ખોટા શબ્દ પર છેકો મારવાનો અને સાચું કે બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય તમે હોમવર્કમાં લખજો, સારા અક્ષરે લખજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણો પાઠ પૂરો થયો વિદ્યાર્થી મિત્રો, આવજો.